દેવા વીજ માફીની જાહેરાત પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો. કોંગ્રેસે ગુજરાત આસામના સીએમને ઊંઘમાંથી જગાડ્યા. વડાપ્રધાન હજુ સૂતા છે, અમે તેમને પણ જગાડીશું. રાહુલ ગાંધીના ટ્વીટ પર મુખ્યપ્રધાન રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જવાબ આપ્યો અને લખ્યું છે કે રાહુલના ટ્વીટમાં અતિ ઉત્સાહ દેખાય છે. નીતિન પટેલે કહ્યું કે રાહુલને બોલવાનો અધિકાર નથી. તો દેવા વીજ માફીની જાહેરાત પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે કે કોંગ્રેસે ગુજરાત આસામના સીએમને ઊંઘમાંથી જગાડ્યા છે. વડાપ્રધાન હજુ સૂતા છે, અમે તેમને પણ જગાડીશું. મહત્વનું છે કે તમામ લોકોના વીજ દેવા માફ કરવામાં આવ્યા છે ખેડૂતોના ગુજરાતમાં. તેને લઈને આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાન પર તેમણે કટાક્ષ કર્યો. કોંગ્રેસ સરકારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દેવા માફીની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર ખેડૂતોના દેવા માફીની રીતે નહીં પરંતુ બીજી રીતે ખેત ઉત્પાદન વધારી ખેડૂતોને સમૃદ્ધ કરવાનો પ્રયાસ કરી રહી છે. તો રાહુલ ગાંધી પર નિશાન સાધતા કોંગ્રેસ અને રાહુલ મોડા મોડા જાગ્યા હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીને તો આ ટ્વીટ કર્યું એ પહેલાં તો આસામ સરકારના અમારા મુખ્યમંત્રી સોનેવાલજીએ આસામના ખેડૂતોને દેવા નાબૂદી કરવાની પદ્ધતિ, એના નિયમો અને એનું આયોજન એ ગઈકાલે જ અમારા આસામના મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરી દીધું છે. એટલે રાહુલ ગાંધી તો બહુ મોડા મોડા જાગ્યા છે. બીજા રાજ્યો પોતાની જરૂરિયાત પ્રમાણે જુદી રીતના ઉપાય કરતા હોય, દરેક રાજ્ય પોતાની રીતે ઉપાય કરતા હોય, ગુજરાતમાં આપણી જરૂરિયાત, આપણી સ્થિતિ અને આપણા અનુકૂળતા પ્રમાણે બધાને અનુકૂળ થાય, લાભ થાય એવી યોજનાઓમાં અમે અબજો રૂપિયાનું ખર્ચ અત્યાર સુધી કરી અને ગુજરાતને પ્રગતિના પંથે લઈ ગયા છે. ગુજરાતનું કૃષિ ઉત્પાદન સતત વધી રહ્યું છે. ગુજરાતમાં માર્કેટયાર્ડોમાં માલ નાખવાની પણ જગ્યા નથી, ટેકાના ભાવે ખરીદી કરવી પડે છે. ખેડૂતો ડાંગર હોય, મગફળી હોય, કપાસ હોય એ વેચવા માટે પણ ટેકાના ભાવે સારા ભાવ લઈ અને વેચવા માટે એમની નોંધણી કરાવે છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ છત્તીસગઢમાં ખેડૂતોની દેવા માફીની જાહેરાત કરતા મુશ્કેલીમાં મુકાયેલી ભાજપે આસામના 8 લાખ ખેડૂતોની 25% દેવું માફ કરવાની જાહેરાત કરી. તો ગુજરાત સરકારે પણ વીજ બિલ માફીની જાહેરાત કરી. ભાજપ શાસિત બે રાજ્યોના આવા નિર્ણયથી રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો. એક ટ્વીટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે ગાઢ ઊંઘમાં સૂતેલા ગુજરાત અને આસામના મુખ્યમંત્રીને કોંગ્રેસે જગાડ્યા છે, પણ વડાપ્રધાન હજુ સૂતા છે, અમે તેમને પણ જગાડીશું. રાહુલ ગાંધીના ટ્વીટ સામે રૂપાણીએ ટ્વીટ કરી લખ્યું કે રાહુલ ગાંધીના ટ્વીટમાં અતિ ઉત્સાહ દેખાય છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને 7 વખત નકારી, 22 વર્ષે પણ ગુજરાતમાં ભાજપને સેવાનો અવસર આપ્યો.